આજે આપણે ઊભા છીએ થરાદ તાલુકામાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં, અને મારા જોડે ખેડૂત મિત્ર છે. એમનો આજે આપણે અભિપ્રાય લઈશું, જેમને દાડમમાં જે રોગ આવ્યો હતો એના સામે જે લડત આપી એ બાબતમાં. નમસ્કાર. 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 તમારું નામ જણાવો. પટેલ ખેતાભાઈ ચમનાજી. ખેતાભાઈ ચમનાજી. ગામ તમારું? સણધર. સણધર. તાલુકો? થરાદ. થરાદ તાલુકો. તમારા કેટલા વર્ષની દાડમની વાડી છે? છેલ્લા ચાર વર્ષ. ચાર વર્ષથી દાડમ પકાવો છો. એક છોડવે અંદાજિત કેટલું ઉત્પાદન લો છો? ગયા વર્ષે કેટલું આવ્યું? 10-15 કિલો. 10-15 કિલો લો. ગયા વર્ષે તમને કયા કયા વધુ પડતા રોગ દાડમમાં જોવા મળ્યા? ટપકી ને પૂંછડી. ટપકી અને પૂંછડીઓ રોગ દાડમમાં જોવા મળ્યો. દાડમની સાઈઝ કેટલી હતી તમને જોવા મળ્યો? એ દાડમની સાઈઝ બસ આટલી હશે, 100 ગ્રામથી અંદર, 80 ગ્રામ, 100 ગ્રામ, 100 ગ્રામની આજુબાજુ. ઓકે. હવે એ તમે ટપકી પૂંછડીયાનો રોગ જોયો, એમાં શું ટ્રીટમેન્ટ કરી? એમાં કીક દવા વાપરી. અને ટપકી પૂંછડીઓ તમારા હાથમાં જે દાડમ છે આ ટાઈપનો જે રોગ હતો આની અંદર તમે કીક નામની દવા વાપરી? હા, વાપરી. મેઘધનુષ બાયો ફર્ટિલાઇઝર અમદાવાદની. હવે કીક દવા જે રહી આ બોટલ વાપરી? હા, બોટલ વાપરી. હા. કેટલી વખત સ્પ્રે કર્યો આનો? આનો બે વખત. બે વખત સ્પ્રે કર્યો. બે વખત કેટલા કેટલા દિવસના અંતરમાં કર્યો? લગભગ 10-10 દિવસના. 10-10 દિવસે અંતર કર્યો. આ છાંટ્યા પછી તમને શું ફરક જોવા મળ્યો આમાં? એમાં આ ટપકી અને જે પૂંછડી રોગ છે ત્યાં ત્યાં અટકી ગયો. ત્યાં ને ત્યાં અટકી ગયો. ફળનો વિકાસ થવા લાગેલો. ટપકી અને ફૂલ પૂંછડીયાનો રોગ જે ચાલુ થયો ત્યારે વાડીની શું કન્ડિશન હતી? એટલે વાડી આમ બગીચો આપણે બળી ગયેલો હોય એ ટાઈપનો હતો. કાળો મેશ થઈ ગયો. કાળો મેશ થઈ ગયો તો જવાના આરે હતો. આ છાંટ્યા પછી આમાં શું ફરક પડ્યો? બગીચો કેટલો રિકવરીમાં આવ્યો? છોડ તંદુરસ્ત થઈ ગયા અને ફળ જે હતા એ એની મેળે પછી મોટા થવા લાગ્યા. મોટા થવા લાગ્યા. અને એ છોડમાંથી કેટલું ઉત્પાદન લીધું? એક છોડવામાંથી એમાંથી 10-15 કિલો. 10-15 કિલો લીધો. પહેલું વર્ષ હતું. પહેલા વર્ષમાં તમે 10-15 કિલો દવા કીક વાપરવાથી. તમારો ખૂબ ખૂબ આભાર. તમે આમની માહિતી આપી અને બીજા ખેડૂતો મિત્રોને જણાવ્યું.